અગાઉના વિડીયોમાં આપણે શીખી ગયા હતા કે મમ્મીના ભાઈને શું કહેવાય, પપ્પાના પપ્પાને શું કહેવાય, પપ્પાના ભાઈને શું કહેવાય અને મમ્મીની બહેનને શું કહેવાય એ આપણે અહીંયા શીખ્યા હતા અગાઉના વિડીયોમાં. બરાબર, આજે આપણે આગળ જોઈએ. આગળ છે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. અહીંયા આપણે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાનો છે. તો જુઓ અહીંયા શબ્દ લખેલા છે અને અહીંયા મૂળાક્ષર આપેલો છે અને અહીંયાથી આપણે શબ્દ બનાવીને અહીંયા લખવાના છે. તો આ શું લખેલું છે? વૈ. વને બે માત્ર વૈ લખેલું છે. તો આપણે અહીંયા શબ્દ બનાવીશું. આ અગાઉ આપણે ભણી ગયા હતા કે તીર જે દિશામાં જતું હોય એ શબ્દ ક્યાં મૂકવાનો આવશે? પાછળ. ક્યાં મૂકવાનો આવશે? પાછળ. તો આપણે અહીંયા શરૂઆત કરીએ અને શબ્દ બનાવીએ. તો પહેલો મૂળાક્ષર મેં અહીંયા શું કીધો? વૈ. શું કીધો? વૈ. અને આ શું લખેલું છે? રાગી. તો મેં કીધું એ જ રીતે કે આ શબ્દ ક્યાં હશે? પાછળ મૂકીશું. અને વૈ ક્યાં મૂકીશું? આગળ મૂકીશું. તો શબ્દ શું બનશે? વૈરાગી. શબ્દ શું બની જશે? વૈરાગી. તો આપણે અહીંયા લખીશું વૈરાગી. હવે બીજો શબ્દ જોઈએ. બીજો શબ્દ કયો બનશે? વૈદિક. બીજો શબ્દ કયો બનશે? વૈદિક. તો આપણે અહીંયા લખીશું ને, તો અહીંયા લખીશું આપણે વૈદિક. કારણ કે આપણે વૈ ક્યાં લગાવ્યો? આગળ લગાવ્યો. અને દીક ક્યાં લગાવ્યું? પાછળ લગાવ્યું. કેમ લગાવ્યું? કારણ કે તીર એ બાજુ જતું હતું એટલા માટે આપણે દીક પાછળ લગાવ્યું. હવે આગળ જોઈએ. આગળ વૈદરાજ. કયો શબ્દ બને છે? વૈદરાજ. બરાબર. તો આમાં પણ આપણે વૈ આગળ લગાવીશું અને દ રાજ એ ક્યાં લગાવીશું? પાછળ. તો શબ્દ શું બનશે? વૈદરાજ. શું બની જશે? વૈદરાજ. હવે આગળનો શબ્દ જોઈએ. વૈતાલ. કયો શબ્દ બનશે? વૈતાલ. તો આપણે અહીંયા લખીશું વૈતાલ. તો શબ્દ બન્યો વૈતાલ. હવે આગળનો શબ્દ જોઈએ. વૈદેહી. શું શબ્દ બને છે? વૈદેહી. તો વૈ ક્યાં લગાવીશું? આગળ. અને દેહી ક્યાં લગાવીશું? પાછળ. તો શું બનશે? વૈદેહી. શબ્દ બન્યો વૈદેહી. હવે છેલ્લો શબ્દ જોઈએ. વૈભવ. કયો શબ્દ બનશે? વૈભવ. આમાં પણ આપણે વૈ ક્યાં મૂકીશું? આગળ મૂકીશું. બરાબર ને? તો અહીંયા વૈભવ ક્યાં મૂક્યું? આપણે પાછળ મૂક્યું. અને વૈ ક્યાં લગાવ્યો? આગળ મૂક્યો. બરાબર. તો અહીંયા છેલ્લો શબ્દ બન્યો વૈભવ. હવે આપણે ફરીથી એકવાર શબ્દ જોઈએ. વૈરાગી. તો અહીંયા લખ્યું વૈરાગી. વૈદિક. તો અહીંયા આપણે લખ્યું વૈદિક. ત્રીજો શબ્દ હતો વૈદરાજ. તો આપણે અહીંયા લખ્યો વૈદરાજ. પછી અહીંયા લખ્યું વૈતાલ. તો અહીંયા લખ્યું
પછી લખ્યું વૈદેહી તો આપણે અહીંયા લખ્યું વૈદેહી પછી છેલ્લે લખ્યું વૈભવ તો આપણે પણ છેલ્લે શબ્દ બનાવ્યો વૈભવ તો અહીંયા આપણે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવ્યા હવે આગળ જોઈએ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર લખો ખાલી જગ્યા અહીંયા આપેલી છે આની અંદર અહીંયાથી જોઈને જ આપણે ખૂટતો અક્ષર લખવાનો છે તો પહેલા આપણે આ શબ્દ વાંચીશું અને પછી અહીંયા જોઈશું કે કયો શબ્દ બાકી રહી ગયો છે એટલે કે કયો અક્ષર બાકી રહી ગયો છે તો પહેલો શબ્દ વાંચીએ જૈમિન બીજો શબ્દ છે દૈનિક ત્રીજો શબ્દ છે કૈલાસ વૈરાગ નૈવેદ તૈયાર છેલ્લો શબ્દ છે જૈવિક તો આપણે અહીંયા શબ્દો વાંચ્યા હવે આપણે અહીંયા ખાલી જગ્યા આપી છે તો જોવાનું છે કે કયો શબ્દ આની અંદર આપણે મૂકીશું બરાબર તો અહીંયા જુઓ ખાલી જગ્યા મીન તો કયો શબ્દ કયો અક્ષર બાકી રહી ગયો છે જય કયો અક્ષર બાકી રહી ગયો છે જય તો આપણે શું લખીશું ત્યાં જય તો અહીંયા લખીશું જને બે માત્ર જય તો અહીંયાના જેવો જ અહીંયા શબ્દ બનશે તો અહીંયા આપણે શું વાંચ્યું હતું જૈમી તો અહીંયા પણ શું વંચાશે જૈમી બરાબર ને હવે આગળ બીજો શબ્દ જોઈએ બીજો શબ્દ શું છે દૈની તો અહીંયા પણ શું લખ્યું છે નીક તો કયો અક્ષર મૂકીશું આમાં આમાં આપણે શું મૂક્યું જય અને આમાં નીક તો અહીં પણ શું લખ્યું છે ની તો અહીંયા આપણે કયો અક્ષર મૂકીશું દઈ શું મૂકીશું દઈ તો અહીંયા આપણે લખીશું દને બે માત્ર દઈ તો આખો શબ્દ શું બની જશે દઈ નીક તો આના જેવો જ અહીંયા શબ્દ બનશે હવે ત્રીજો શબ્દ જોઈએ કૈલાસ તો અહીંયા લાસ એવું લખેલું આપેલું છે અને અહીંયા કયો અક્ષર બાકી રહી ગયો છે કઈ બરાબર તો આપણે અહીંયા લખીશું કને બે માત્ર કઈ તો શબ્દ શું બની જશે આખો કૈલાસ બરાબર હવે આગળ જોઈએ વૈરાગ શું શબ્દ આપેલો છે વૈરાગ તો અહીંયા આપણે રાગ એવું અહીંયા લખેલું છે તો આપણે અહીંયા જોવાનું છે કે કયો અક્ષર બાકી રહી ગયો અહીંયા આપણે લખીશું વને બે માત્ર વૈ શું લખીશું વને બે માત્ર વૈ તો શબ્દ આખો શું બનશે વૈરાગ હવે આગળનો શબ્દ જોઈએ નૈવેદ શું શબ્દ આપેલો છે નૈવેદ અને અહીંયા શું આપેલું છે વેદ બરાબર તો અહીંયા કયો અક્ષર બાકી રહી ગયો નહી શું બાકી રહી ગયું નહી તો આપણે અહીંયા લખીશું ને હા તો અહીંયા લખીશું નને બે માત્ર નહી તો આખો શબ્દ શું બની જશે નૈવેદ બરાબર હવે આગળ જોઈએ તૈયાર અને અહીંયા શું લખ્યું છે યાર કયો અક્ષર આપેલો નથી હવે તો તમને ખ્યાલ જ આવી ગયો હશે કયો અક્ષર નથી આપેલો તઈ બરાબર તો આપણે અહીંયા લખીશું તને બે માત્ર તઈ તો આખો શબ્દ શું બનશે તૈયાર બરાબર હવે છેલ્લો શબ્દ
जैविक का। छेद शब्द शो आप जैविक का पाचड़ शू आप बराबर तो अहे शू कर बराबर तो अहे लखीसु जने बे मात्र जई तो शब्द शू बनी जैसे आखो जैविक बराबर तो जो अहिया खाली जगह में कूदा अक्षर अपने अहिया लख्या अहिया जे शब्द था एमाथी ज अपने अहिया जोईने लखवाना हता तो अहिया पहला अक्षर बाकी रही गयो तो ए पण अपने अहिया जोईने लख्यो बराबर तो अहिया आपणे आजे बे वस्तु शीख्या तीरनी दिशामां वाचीने शब्द बनाव्या अने खाली जग्यामां खूटा अक्षर लख्या तो तमारे पण तमारी स्वाध्याय पोथीमां लखवानुं छे। थैंक यू।